चैप्टर 10 जे छेला मा छेलु छे ते ये चैप्टर 10 का करिए क्लब क्लब विषय अभ्यास करिसु एनो भाग 1 तो जो अबे विद्यार्थी मित्र तमे पण मारी साथे गुजराती नी चोपडी काढो अने एमा 129 नंबरनो पेज काढो एमा चैप्टर नंबर छे 10 आ करिए क्लब क्लब एनो ध्यान आपो तेमा जो आपे हिंदु आपेलु छे नानो हिंद आपेलु छे आपे જોઈએ બાપ દાબાત માં દોડી દોડી જાઓ નાના છોડવાને પાણી પાઉ પાઉ બાપ દાબાત માં દોડી દોડી જાઓ નાના છોડવાને પાણી પાઉ પાઉ આમાની ડાળે ડોંગે કોયલની કોયલની સાથે Thank you.
ચોથું છે ને આવ અને પાંચમું છે પાણી પાવ તો જો વિદ્યાર્થી મિત્રો આપણે આપણે કવિતા બુદ્ધિજે સ્વરૂપ જોયું કે બાગમાં તો શું થશે બાગમાં દોડી દોડી જાઓ તેમાં ત્રણ નંબર આવશે પછી જે છોડવાને તો અહીંયાથી શું આવશે છોડવાને પાણી પાવ પાવ પછી છે કે કોયલ સાથે તો કોયલ સાથે ગીત ગાવ ગાવ પછી છે પતંગિયા પકડવા તો પતંગિયા પકડવા જાઓ જાઓ અને છેલ્લે છે કે મોરલો બોલે તો મોરલો શું બોલે છે કે મે આવ આવ હવે નીચે કીધું છે કે સાચો વિકલ્પ પસંદ કરે છે નીચે ટૂંકા પ્રશ્ન આપેલા છે એક વાક્યમાં જવાબ લખવાનો છે એ હવે જોઈ લઈએ એક વાક્યમાં જવાબ હવે પહેલું શું છે કે ક્યાં દોડી જાઓ તો આપણે આગળમાં આગળ કહીએ માં કે ક્યાં દોડી જાઓ તો બાગમાં બાગમાં દોડી દોડી જાઓ પછી બીજું છે કોને પાણી પાવ તો આ જવાબ થશે કે છોડવાને પાણી પાવ પાવ પછી ત્રીજું છે કે કોની સાથે ગાઓ તેના જવાબમાં આવશે કે કોયલ સાથે ગાઓ ગાઓ હવે
છે તો અમે આપણે એક બગીચામાં આપણા ઘરમાંથી પાણી પણ આવે છે તે હવે તમારે કરું કરવાનું છે કે જો મમ્મી પેલો પાતી હતો મમ્મી પપ્પા પાતા હતો પપ્પા અને કામવાળા પાતા હતો કામવાળા તો એની સાથે તમારે ઘરની કરવાની છે પછી ઘરની સફાઈ વાસણ સાફ કરવા ચા બનાવવી કપડાં ધોળી વાળવી રમકડા ગોઠવવા બધું કરવું શાક લેવા જવું અને માલ ધોવો એ સિવાય પણ બીજા કામો તમારે ઉમેરવાના છે અને એમાં ખરાબ નિશાન કરીને આ કોષ્ટક તમારે ઘરે પોતાના ઘર પ્રમાણે ખરાબ નિશાન કરીને કોષ્ટક પૂર્ણ કરવાનું છે હવે આગળ શું કીધું છે એક વાર તમારા ઘરે પોતાના મમ્મી પપ્પાને સાથે રાખીને વાતચીત કરવાની છે કે તમારા ઘરમાં મમ્મી કયા કયા કામો કરે છે હવે આપણા ઘરમાં મમ્મી કયા કામો કરે એ તો આપણને ખબર જ હોય તો વિદ્યાર્થી મિત્રો તમે પણ અત્યારે જો ઘરે જ રહો છો તો તમને પણ ખબર હશે કે આપણા મમ્મી કયા કામ કરે છે ને પપ્પા કયા કામ કરે છે હવે તમારા ઘરમાં પપ્પા કયા કયા કામો કરે છે પછી તમને ઘરના કયા કયા કામો કરવા ગમે છે તમને કયા કયા કામ કરવા ગમે છે એ પણ તમારે જાતે લખવાનું છે તો આજે જે છ પ્રશ્ન આપેલા છે એ તમારે પોતાના મમ્મી પપ્પાને સાથે રાખીને ચર્ચા કરવાની છે હવે જુઓ નીચે આપેલું છે કે ચકલીની સવાર તો જુઓ હવે સવાર પડી ચપ ચપ ચકલી જાગી તેણે ગીત ગાયું ચી 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 જો ચકલીની સવાર વિશે ટૂંકી વાત આપેલી છે તો એને ચી ચી કરીને ગીત ગાયું તો બાજુની ડાળેથી ચમ ચમ ચકલીએ મૂક પાડી એક જે બાજુમાં ડાળી હતી તેથી એ ચકલીએ મૂક પાડી કેવી મૂક પાડી કે ગુડમોર્નિંગ ચક ચક એવી મૂક પાડી ગુડમોર્નિંગ ચક 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 વેરી ગુડ મોર્નિંગ તે જે ચકો છે એને શું કીધું કે વેરી ગુડ મોર્નિંગ ચમ ચમ શું કરીશ આજે ચમ ચમ શું કહે છે એમ કે આજે શું કરીશ હવે ચમ ચમ બસ મજા મજા આજે નિશાનમાં જઈશ ને બાળક સાથે બાળકો સાથે વાતો કરીશ ગીતો ગાઈશ ચી 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 એમ કે આજે આપણે શું કરીશું તે કઈ રીતે આપણે આજે આપણે મજા કરીશું કે આજે આપણે નિશાનમાં જઈશું બાળકો સાથે ગીતો ગાઈશું અને મજા કરીશું ચમ ચમ તો તો હું પણ આવીશ હવે જુઓ અહીંયા ચમ ચમ અને ચમ ચમ એ બંને શું છે બંને મિત્રો છે તો મને એ ચમ ચમ શું કહે છે તો હું પણ એમ કે હવે આ બંને સ્કૂલે જાય છે સાથે અને હવે સ્કૂલે જઈને શું કરશે એ પણ તમારે જાતે આગળ લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગ એકમાં આપણે જે જોયું બે પ્રવૃત્તિઓ તમને આપેલી છે તે અને બે તમને જે જોડકા જોડાવ્યા એ અને પાંચ પ્રશ્નો લખાવ્યા એ તમારે પોતાની પ્રવૃત્તિમાં કરવાનું રહેશે હવે આપણને જે વાર્તા છે કઈ વાર્તા છે વાર્તાનું નામ છે કાપ ભરી મરવી તે આપણે આગળના પીરિયડમાં ભાગ બેમાં એનો અભ્યાસ કરીશું તો આજે આપણે ભાગ એકમાં જે પેપર કરી તે તમારે પોતાની પ્રવૃત્તિમાં લખવાનું રહેશે વખત એચ વખત એટલું વખત એક વખત અને પ્રવૃત્તિમાં જે બધા કોષ્ટક છે કરાવી નિશાન વાળા એ પોતાની ઘરેથી કરવાનું રહેશે થેન્ક યુ